સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે આજે ક્વેશ્ચન ઓફ ધ ડે એની અંદર આજે મિત્રો થઈ છે 21/1/2020 અને મને એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછેલો છે એક વિદ્યાર્થી દ્વારા, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તો મિત્રો, હું તમને પ્રશ્નનો જવાબ અહીંયા ડિસ્ક્રાઇબ કરીને કહીશ 100% અને 100% તમને સમજણ પડી જશે મિત્રો. તો ક્વેશ્ચન ઓફ ધ ડેમાં તમે પણ મને પ્રશ્ન પૂછી શકો છો, કે રિક્વેસ્ટ છે, મને પ્રશ્નો પૂછજો. અને ઘણા બધા લોકો પૂછી રહ્યા છે, એમના અડધાના પ્રશ્નો વેઇટિંગમાં છે, એના હું ઝડપીથી જવાબ આપી દઈશ મિત્રો. જેમ મને ટાઈમ મળશે એમ 100% તમારા પ્રશ્નો હું અહીંયા કહીશ, જે મને યોગ્ય લાગશે, નીટ માટે પૂછાવા યોગ્ય હશે, એમને હું 100% જવાબ આપીશ મિત્રો. તો આજનો જે પ્રશ્ન છે મિત્રો એ બહુ જ આમ જોવા જઈએ તો સહેલો છે પ્રશ્ન મિત્રો, પણ ઘણા બધા લોકોએ મને આ પ્રશ્ન બહુ પહેલાં પણ પૂછેલો છે. અને આ પ્રશ્ન એકચ્યુઅલી જોવા જઈએ તો બાયોલોજીકલી રીતે ના પૂછી શકાય, પણ હાઇપોથેટિકલી ક્વેશ્ચન્સ છે, એટલે કે સંભાવના દર્શાવતો એક પ્રશ્ન છે, જે અહીંયા મને શુભમ સિંહ વિહોલે પૂછેલો છે, સેઠ જીસી હાઈસ્કૂલ પિલવઈ વિજાપુરથી આ ભાઈએ મને પ્રશ્ન પૂછેલો છે આ સ્ટુડન્ટે મિત્રો. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, ઘણા બધા લોકોને મનમાં આ પ્રશ્ન માટે કન્ફ્યુઝન છે, એમના માટે મેં આ પ્રશ્ન મૂક્યો છે. આમ કંઈ ટેન્શન કે એવો મતલબ એવો મોટો પ્રશ્ન નથી કે આપણને ના સમજે, એકદમ ઇઝીલી સંભાવના ખાલી દર્શાવવાની છે. આમાં ઘણા બધા લોકોને જવાબ અહીંયા જોઈને, મતલબ તમારે રેફરન્સ બુકમાં અંદર જવાબ આપેલો હોય છે, તમારે જવાબ નહીં જ આવતો હોય, કારણ કે મિત્રો આ સંભાવનાયુક્ત પ્રશ્ન છે, એટલા માટે તમારો જવાબ નહીં આવતો હોય. તો આપણે જોઈ લઈએ કે શું સંભાવના છે. બહુ નાનકડો વિડીયો છે મિત્રો. તો એક તળાવમાંથી 80 માછલીઓ પકડી તેમની નિશાની કરી તળાવમાં પાછી છોડવામાં આવી, ત્યારબાદ રેન્ડમલી 100 માછલીઓ પકડવામાં આવી, જેમાંથી 40 નિશાની કરી મળી આવી, તો તળાવમાં કેટલી માછલી હશે મિત્રો? તો એના ઓપ્શન છે 400, 200, 100 અને 50. તો એને હું ડિસ્ક્રાઇબ કરી દઉં મિત્રો, તમારી જાતે પહેલાં ટ્રાય કરજો, અહીંયા હું તમને ડિસ્ક્રાઇબ કરી દઉં છું. તો જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે કે 80 માછલીઓ પકડવામાં આવી હતી અને એની નિશાની કરીને પાછી 80 માછલીઓને તળાવમાં છોડવામાં આવી છે. અને ત્યારબાદ અહીંયા જુઓ કે 80 માછલીઓ પછી રેન્ડમલી 100 માછલીઓ પકડવામાં આવી. ફરીથી કહું છું, આ રેન્ડમલી 100 માછલીઓ પકડી, એમાંથી 40 મિત્રો એ નિશાનીવાળી નીકળી. તો એનો મતલબ એમ થાય છે કે 40% મિત્રો, તો 40% મિત્રો 100 માછલીઓ અહીંયા આપણને જોવા મળે છે બહાર કાઢેલી. તો મિત્રો અંદર કેટલી હશે, મતલબ તળાવમાં કેટલી માછલી હશે એની વાત છે. તો મિત્રો આ 40 નિશાનીવાળી આપણને નીકળી, તો અંદર બી 40 નિશાનીવાળી હશે મિત્રો, કારણ કે આપણે 80 નાખી હતી. તો 40% એ ગણીએ તો અંદર બીજા 100 ગણીએ તો ટોટલ થઈ 200%. તો અહીંયા લખ્યું છે એટલે તો બાકી વધી 40, જે આપણે 40 ફરીથી કહું છું, 40 બાર કાઢી હતી એટલે 40% અને બાકી અંદર 40 વધી અંદર છે. તો અહીંયા આના પ્રમાણે કે નહીં કે 40 આ 100 માછલીઓ છે, તો અંદર પણ 100 માછલીઓ હોવી જોઈએ, એટલે એ પણ 100માંથી 40% આવે. તો એમ જ સેમ પર્સન્ટેજ થાય, તો આમ ગણીએ તો કુલ 200 થાય મિત્રો. આ હાઇપોથેટિકલી પ્રશ્ન છે, એટલે કે સંભાવના દર્શાવે છે આવું સંભાવના, કારણ કે 40% એ 100 માછલીઓ છે, તો અંદર પણ જે 40 માછલીઓ છે, 40% અંદર પણ 100 માછલીઓ હોવી જોઈએ, એવું આપણે અંદાજ લગાવીએ છીએ, સંભાવના છે મિત્રો. તો આ પ્રમાણે એનો આન્સર આવશે મિત્રો, બીજું કોઈ એનું સોલ્યુશન નથી મિત્રો. તો આ જ પ્રમાણે એનો આન્સર આવશે 200, આન્સર આવશે બી મિત્રો. તો આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે મિત્રો, હવે કોઈ કન્ફ્યુઝન નહીં રહ્યું હોય. આમ તો જોવા જઈએ તો ઘણા બધા આન્સર આવી શકે આના અંદર, પણ મિત્રો આપણે આ પ્રશ્ન રિલેટેડ એક હાઇપોથેટિકલી સંભાવના ના મતલબ કહેવાની છે કે શું હોય છે, કે જે રીતે આપણને પર્સન્ટેજ મળ્યા છે બાર, એ રીતે અંદર પણ પર્સન્ટેજ આપણે સંભાવના દર્શાવી છે. તો મિત્રો મજા આવી છે તમને, તો લાઈક જરૂરથી કરી દેજો અત્યારે જ આ વિડીયોને. ફરીથી કહું છું, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં ફોલો કરજો મિત્રો. મારો મેલ આઈડી છે મેવાડા મનીષ@gmail.com, ત્યાં આગળ પણ મને મેસેજ કરશો, ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.